વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં યુનિટ 4નું ગ્રામર જોવાના છીએ. યુનિટ 4માં ગ્રામરના બે પોઈન્ટ છે. એક એક્સક્લેમેટરી સેન્ટન્સીસ અને બીજો યુઝ ઓફ નાઇસિટીઝ. અત્યારે આપણે યુઝ ઓફ નાઇસિટીઝની ચર્ચા કરીશું. મિત્રો, આ પોઈન્ટમાંથી ક્વેશ્ચન પેપરમાં કમ્પ્લીટ ધ ડાયલોગ, કમ્પ્લીટ ધ સેન્ટન્સીસ અને મેચ એ વિથ બી માં પૂછાય છે. તો હવે આપણે જોઈશું યુઝ ઓફ નાઇસિટીઝ, જેમાંનો પહેલો વર્ડ્સ છે હાય ઓર હલો. હાય શબ્દ વાતચીતની શરૂઆતમાં જ્યારે પ્રથમ વખત વાત શરૂ કરતા હોય ત્યારે બોલવામાં આવે છે. જેમ કે હાય, આઈ એમ પન્ના પંડ્યા. હલોનો ઉપયોગ પણ વાત શરૂ કરતી વખતે અથવા બીજાનું ધ્યાન દોરતી વખતે અભિવાદન કરવા માટે થાય છે. બીજો શબ્દ છે નાઇસ ટુ મીટ યુ. આ શબ્દનો ઉપયોગ જ્યારે પહેલી જ વખત કોઈને મળવાનું થાય ત્યારે અભિવાદન કરવા માટે વપરાય છે. જેમ કે આપણે કોઈ વ્યક્તિનો પરિચય નથી પણ પહેલી વાર મળી અને પરિચય કરીએ છીએ ત્યારે આ શબ્દ બોલાય છે. નાઇસ ટુ સી યુ. નાઇસ ટુ સી યુ શબ્દ પણ અભિવાદન કરવા માટે જ વપરાય છે. પણ જે વ્યક્તિને આપણે અગાઉ મળી ચૂક્યા હોય અને તેને ફરીથી મળવાનું થાય ત્યારે તમને મળીને આનંદ થયો એ ભાવ વ્યક્ત કરવા માટે બોલાય છે. ત્યાર પછીનો શબ્દ છે વેરી નાઇસ. વેરી નાઇસ શબ્દ આપણે કોઈકની પ્રશંસા કે વખાણ કરવા માટે બોલીએ છીએ. કોઈએ ખૂબ સારું કોઈ કામ કર્યું હોય અથવા કોઈ વસ્તુ ખરીદી હોય, આપણને બતાવતા હોય અને સારી છે એવી રીતે એના વખાણ કરવા માટે આપણે વેરી નાઇસ શબ્દ બોલીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી શબ્દ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પોતાના કામમાં વ્યસ્ત હોય અને આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ. અથવા એ એના કામમાં હોય અને આપણે એનું ધ્યાન આપણા તરફ ખેંચવું હોય ત્યારે પણ એક્સક્યુઝ મી બોલીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે સોરી. સોરી આપણને ખબર છે દિલગીરી વ્યક્ત કરવા માટે બોલીએ છીએ. જ્યારે આપણી કોઈ ભૂલ થઈ અથવા આપણા લીધે કોઈ વ્યક્તિને તકલીફ પહોંચી હોય તો તરત આપણે સોરી કહીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે બેસ્ટ ઓફ લક. એના જેવો જ બીજો શબ્દ છે ગુડ લક અને ઓલ ધ બેસ્ટ. આપણને ખબર છે આ ત્રણેય શબ્દો સરખો અર્થ ધરાવે છે અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાંની શરૂઆત કરતો હોય તો એને સફળતા મળે એવી શુભેચ્છા આપવા માટે આપણે આ શબ્દોમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યો હોય, ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હોય જોબ માટે, અથવા કોઈ નવી જોબની શરૂઆત કરવાનો હોય ત્યારે આપણે એને બેસ્ટ ઓફ લક, ગુડ લક અથવા ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે સેમ ટુ યુ. આ શબ્દ કોઈએ આપણને શુભેચ્છા આપી હોય અને તેના જવાબમાં આપણે પણ વળતા તેવી જ શુભેચ્છા આપવાની હોય ત્યારે વાપરીએ છીએ. જેમ કે બે મિત્રો એક્ઝામ આપવા જઈ રહ્યા છે અને એક મિત્ર બીજા મિત્રને બેસ્ટ ઓફ લક કહે છે તો બીજો મિત્ર પણ એને બેસ્ટ ઓફ લક નહીં પણ સેમ ટુ યુ કહી શકે. ત્યાર પછીનો શબ્દ છે થેન્ક યુ ઓર થેન્ક્સ. આ શબ્દનો ઉપયોગ આભાર વ્યક્ત કરવા માટે થાય છે. કોઈ વ્યક્તિએ આપણને કોઈ પણ પ્રકારે મદદ હેલ્પ કરી હોય તો એનો આભાર વ્યક્ત કરવા માટે થેન્ક યુ અથવા થેન્ક્સ બોલાય છે. પછી યુ આર વેલકમ. યુ આર વેલકમ
નો ઉપયોગ જ્યારે કોઈએ આપણો આભાર માન્યો હોય, થેન્ક યુ બોલ્યા હોય, તો વળતા એને આપણે સવિનય પ્રત્યુત્તર આપવા માટે યુ આર વેલકમ કહીએ છીએ. થેન્ક યુના જવાબમાં કેટલીક વાર મેન્શન નોટ પણ બોલાય છે, પણ મેન્શન નોટ કરતાં યુ આર વેલકમ એ વધુ સારું લાગે. પછી નો થેન્ક યુ ઓર નો થેન્ક્સ, આ શબ્દોનો ઉપયોગ જ્યારે આપણને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ઓફર કરે ત્યારે આપણે એ લેવી ના હોય તો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરવા માટે એનો ઉપયોગ થાય છે. જેમ કે આપણને કોઈ કે ભાઈ કોલ્ડ ડ્રિંક યા હોટ ડ્રિંક કંઈ પણ તમે લો, મહેમાન હોય આપણે કોઈના ઘરે અને આપણને ઓફર કરે કે તમે કોઈ ચીજ લો, આપણે કશું જ લઈ શકીએ એમ નથી, લેવું નથી, તો તરત જ કહીશું નો થેન્ક્સ. ત્યાર પછી છે પાર્ડન ઓર સોરી ઓર આઈ બેગ યોર પાર્ડન. જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સામેવાળી વ્યક્તિ શું બોલી છે એ આપણને ના સંભળાયું હોય અથવા ના સમજાયું હોય ત્યારે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ કે ફરી બોલો ને પ્લીઝ, પણ એના બદલે ઇંગ્લિશમાં કહીશું પાર્ડન અથવા તો સોરી અથવા આઈ બેગ યોર પાર્ડન, જેથી એ ફરીથી આપણને કહે. ત્યાર પછી છે આઈ એમ અફ્રેડ. જ્યારે કોઈ વ્યક્તિ આપણને કોઈ વાત કરતી હોય અને આપણે એની વાત સાથે સંમત ન હોય ત્યારે નમ્રતાપૂર્વક એને જણાવવા માટે અસ્વીકાર કે દિલગીરી વ્યક્ત કરવા માટે આપણે કહીશું આઈ એમ અફ્રેડ. ત્યાર પછીનો શબ્દ છે બાય ધ વે. બાય ધ વેનો ઉપયોગ જે વાત ચાલુ છે એ વાતની વચ્ચે આપણે બીજી કોઈ વાત રજૂ કરવી હોય ત્યારે વાતચીત દરમિયાન વિષયાંતર કરવા માટે થાય છે. એક તો એ વાત બંધ કરીને બીજી શરૂ કરવી છે, અથવા તો એ વાત ભલે ચાલુ રહે પણ વચ્ચે બીજી વાત પૂછવી છે, ત્યારે બાય ધ વે કહેવાય છે. ત્યાર પછીનો શબ્દ છે કોંગ્રેચ્યુલેશન્સ. એ લગભગ બધાને ખબર જ છે કે કોઈ વ્યક્તિએ ખૂબ જ સારું કામ કર્યું હોય ત્યારે એને અભિનંદન આપવા માટે વપરાય છે. જેમ કે કોઈ ખૂબ સારું પરિણામ લાવ્યું હોય, કોઈ કોઈ મેચ કે ટુર્નામેન્ટ જીત્યું હોય, આવી રીતે કોઈ સારું કામ કર્યું હોય એના બદલામાં એને અભિનંદન આપવા માટે કોંગ્રેચ્યુલેશન શબ્દ વપરાય છે. પછીનો શબ્દ છે ગેટ વેલ સૂન. કોઈ બીમાર વ્યક્તિ છે એને આપણે મળવા જઈએ તો એ જલ્દીથી સાજા થઈ જાય એવી શુભેચ્છા આપવા માટે આપણે એને ગેટ વેલ સૂન કહીશું. ચાહે આપણે હોસ્પિટલમાં અથવા એના ઘરે એને મળવા જઈએ તો ગેટવેલ સૂન એને સાજા થવા માટેની શુભેચ્છા આપવા માટે કહેવાય છે. ત્યાર પછીના શબ્દો છે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જે તમે ખૂબ જ સારી રીતે જાણો છો કે જન્મદિનની શુભેચ્છા આપવા માટે વપરાય છે. કદાચ આપણે ટૂંકમાં કોઈને હેપી બર્થડે પણ કહી દઈએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે હેપી જર્ની. કોઈક વ્યક્તિ બહાર મુસાફરી કે યાત્રા માટે જઈ રહી હોય તો એની એ મુસાફરી કે યાત્રા સફળતાપૂર્વક પૂરી થાય એવી શુભેચ્છા આપવા માટે આપણે એને હેપી જર્ની કહીએ છીએ. થેન્ક યુ સો મચ.